ભારત નવરાત્રીમાં છેડતી કરતા અસામાજિક તત્વો, થઈ જજો સાવધાન. નવરાત્રીમાં રોમિયોની રોમિયો ગીરી કાઢવા માટે ગરબા ગ્રાઉન્ડમાં સી ટીમ ગરબા રમશે અને સતત પેટ્રોલિંગ કરશે. નવરાત્રી દરમિયાન દીકરીઓ અને મહિલાઓ સુરક્ષિત રહે તે માટે સી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ વચ્ચે જ રહીને ગરબા રમશે. ખેલૈયાઓને આ અંગે જાણ પણ થશે નહીં, પરંતુ આ ટીમની દરેક નજર કટ પરંતુ આ ટીમની નજર દરેક ખેલૈયાઓ અને રોમિયો ગીરી કરનારા અસામાજિક તત્વો પર રહેશે. આ વચ્ચે જો કોઈ પણ મહિલા અને યુવતીની છેડતી કરશે તો સમજી લો કે તેની ખેર નહીં. નવરાત્રીમાં છેડતી કરનારા અસામાજિક તત્વોને સાવધાન થઈ જવાની જરૂર છે. જો તેઓ સાવધાન નહીં થાય તો તેમને જેલની હવા ખાવી પડશે. આ વખતે નવરાત્રીમાં મહિલા અને પુરુષ પોલીસ કર્મીઓ ટ્રેડિશનલ ડ્રેસ ધારણ કરીને ગરબે પણ ઝૂમશે અને મહિલાઓની સુરક્ષા પણ કરશે. મહેરબાન સીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત સિટીમાં શી ટીમ 35-38 શી ટીમ કાર્યરત છે ઓલરેડી. એ શી ટીમ આ વખતના નવરાત્રિમાં દરેક મહિલા અને દરેક દીકરીઓ સુરક્ષિત રીતે નવરાત્રનો તહેવાર ઉજવે, ગરબા રમીને પોતાના ઘરે સુરક્ષિત રીતે પાછા જાય તે માટે શી ટીમ કાર્યરત રહેશે. આ શી ટીમની દરેક મહિલાઓ સાથે સાથે જેન્ટ્સ પણ હોય છે. આ શી ટીમની દરેક મહિલા અથવા તો અમુક મહિલાઓ અથવા અમુક જેન્ટ્સ જે ટ્રેડિશનલ ડ્રેસમાં પણ આ જ્યાં ગરબા રમાય છે તે જગ્યાએ રમશે, અને જે પણ છેડતીના પ્રકરણો અથવા તો છેડતીના પ્રકરણો ન થાય અને તેઓ સુરક્ષિત રીતે બધી દીકરીઓ ગરબા રમી શકે તે માટે સતત વોચમાં રહેશે. તેમજ અવાવરું જગ્યાએ જ્યાં સુમસાન એરિયા હશે ત્યાંથી સ્ત્રીઓ અને મહિલાઓ અથવા દીકરીઓ સુરક્ષિત રીતે પસાર થઈને પોતાના ઘરે પહોંચે તે માટે સતત પેટ્રોલિંગમાં રહેશે. અને 181 અને 100 નંબર પણ આવા વખતે કાર્યરત રહેશે, કારણ કે જ્યારે કોઈ મહિલા પાછી ઘરે જતી હોય, દીકરી ઘરે જતી હોય, એમને કોઈની પાસેથી અસુરક્ષિત ગિફ્ટ ન લેવી પડે તેના માટે પણ કાર્યરત રહેશે, જેથી કોઈ લેડી અથવા તો કોઈ પણ મહિલા સ્ત્રીને એવું લાગે કે મારે આવા કોઈ અજાણી વ્યક્તિ જોડે લિફ્ટ નથી લેવી તો તેઓ 100 નંબર અથવા 181 અભયમ પર કોલ કરશે તો તેઓને સુરક્ષિત ઘેર પહોંચાડવા માટે પોલીસ સતત કાર્યરત રહેશે.